સીપુહેડની પાઇપલાઇનનું કામ ચાલુ હોવાના લીધે મુખ્ય નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ આગામી 24 સપ્ટેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે. તે અંગેનો અહેવાલ બીકે ન્યૂઝમાં પ્રસિદ્ધ થતાં થરાદ નગરપાલિકા તંત્ર દ્વારા પાણીની અછત ઊભી ન થાય તેને લઈને પ્રમુખ જાનકીબેન ઓઝા અને ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. થરાદ નગરપાલિકા દ્વારા નર્મદા કેનાલમાં મૂકેલી પાણીની મોટરો ઊંડી ઉતારવામાં આવી તેમજ થરાદ નગરને પીવાનું પાણી મળી રહે તે માટે હાલ તો નગરપાલિકા તંત્ર દ્વારા નર્મદાની મુખ્ય કેનાલમાં મૂકેલી પાણીની મોટરો ઊંડી ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. થરાદ નગરને પાણીની સમસ્યા ન સર્જાય તેના માટે નગરપાલિકા દ્વારા 2 બોરો ચાલુ કરવામાં આવ્યા છે તેમજ 10 પીવાના પાણીના ટેન્કરોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ અને પ્રમુખ જાનકીબેન ઓઝા દ્વારા પાલિકા તંત્રને આદેશ કરવામાં આવ્યો હતો કે થરાદમાં પાણીની સમસ્યા ન સર્જાય તેના માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. નર્મદા કેનાલની સૂચના મુજબ નર્મદા કેનાલના અંદર પાણીનો પ્રવાહ ઘટી જવાથી મોટરોનું લેવલ ઘટી ગયેલ હોય પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસરશ્રીના આદેશ મુજબ મોટરો અંદર ઊંડી ઉતારવાની કામગીરી ચાલુ છે હાલમાં અને થરાદ છીટીને લગભગ પાણીની કોઈ તકલીફ નહીં પડે અને 2 બોર પણ ચાલુ કરેલ છે અને ટેન્કર પણ સ્ટેન્ડ બાય રાખેલા છે.